हेलो स्टूडेंट्स, वेलकम बैक टू परिधि एक वक्त स्वागत है दरेक सबनु वाचो है ना समझो आजू बाजू में रिलेट करो क्या के रिलेट करो तो ज आवडशे रिलेट करे अगर तुमने आवडशे नहीं बेटा ओके चलो व्यक्तिगत वेचाण। व्यक्तिगत वेचाण એટલે કે પર્સનલ સેલિંગ પ્રત્યક્ષ વેચાણ બરાબર। व्यक्तिगत वेचाण એટલે કે મોસ્ટ ટાઈમ બી व्यक्तिगत वेचाण એટલે કે ગ્રાહક ને પેદાશ વિશેની તમામ માહિતી પૂરી પાડીને ग्राहक ना प्रश्न नु निराकरण करीने माल के सामान वेचवानी प्रक्रिया ने व्यक्तिगत वेचाण कहे छे। व्यक्तिगत वेचाण एटले के ग्राहक ने पैदाश विषयनी तमाम माहिती पूरी पाडीने ग्राहक ना प्रश्न नु निराकरण करीने माल के सामान वेचवानी प्रक्रिया ने व्यक्तिगत वेचाण कहे छे एटले के पर्सनल सेलिंग। एने शुं कहेवाय बेटा पर्सनल सेलिंग। हवे मारा मत मुजब हुं शुं कहुं छुं खबर है उत्पादक द्वारा ग्राहक ने प्रत्यक्ष रीते मळी उत्पादक द्वारा ग्राहक ने पर्सनल रीते એટલે કે ફેસ ટુ ફેસ જઈને મળીને પેદાશ વિશેની તમામ માહિતી પૂરી પાડી વેચાણ કરવાની પદ્ધતિને વ્યક્તિગત વેચાણ કહે છે। એટલે કે હું તમારા ઘરે આવું મારી આ પ્રોડક્ટ વિશેની બધી માહિતી આપું અને ત્યાં તમને વેચીને પૈસા લઈને આવી જાઉં તો એને હું કહીશ વ્યક્તિગત વેચાણ એટલે કે પર્સનલ સેલિંગ ઓકે। घरे कोई ना कोई सेल्समैन तो आयो जैसे बेटा एना पर्सनल सेलिंग ज कहेवाय। नहीं हो तो कोई ने बोलाई लेजो ख्याल आई जैसे बराबर। पेलो कोई रोड रस्ता ऊपर जतो है कोई शाक मार्केट वालो पण जतो है एने बोलाईने पूछजो जो जो ई बधुं बताई देशे बस बस ईज छे तमारुं पर्सनल सेलिंग व्यक्तिगत वेचाण बेटा ओके। चलो हवे सारा वेचाण करता ना लक्षण एटले के सारा व्यक्तिगत एक सारो माणस आ तमारी लाइफ मां पण हेल्पफुल थशे। चोपड़ी पूरतो नॉलेज नथी बेटा लाइफ माटे पण हेल्पफुल रहेशे। माने लो तमे कोई कंपनी चलाई रह्या छो કે પછી કોઈ કંપની સાથે જોડાશો સેલ્સ માર્કેટિંગ માટે MBA ઇન સેલ્સ માર્કેટિંગ કરશો સારું નોલેજ લેશો ત્યારે આ ટોપિકને બહુ વિસ્તૃતમાં ભણવામાં આવશે પણ આટલું પણ તમારી લાઈફ ચેન્જ કરી શકે છે જો તમે કોઈ બિઝનેસ કરવા જઈ રહ્યા છો તો બરાબર। વેચાણ કરતા દ્વારા દેખાવમાં સારો ચાલક સ્માર્ટ હોવો જોઈએ દેખાવમાં સારો હોવો જોઈએ ચાલક સ્માર્ટ હોવો જોઈએ મારા જેવો નહીં હોય તો પણ ચાલશે કારણ કે આપણે સ્માર્ટ નથી હા પણ ચાલક હોવું જોઈએ એટલે કે ચતુર હોવું જોઈએ બરાબર એને બિઝનેસનું નોલેજ હોવું જોઈએ। સેકન્ડ વેચાણ કરતા બુદ્ધિમાન હોવો જોઈએ બુદ્ધિમાન એટલે કે એને ખબર પડવી જોઈએ કે સામે આણા કઈ રીતે બાટલીમાં ઉતારવું બીજી વાત છે આપણા ત્યાં કોઈ સેલિંગ કરવા આવ્યું હોય તો આપણને ખબર જ છે કેટલું કન્વિન્સ કરવાની કોશિશ કરો યાર લઈ લો બહુ સારી વસ્તુ છે આ તમારા ઘર માટે હેલ્પફુલ છે તમે આનાથી એક વખત ટ્રાય તો કરીજો બે કેટલું કન્વિન્સ કરશો જોજો ખાલી એક વખત કોઈ સેલ્સમેન આવે તો બેટા એની જોડે ખાલી 10 મિનિટ વાત કરજો તમને આ BA નું કેટલોય નોલેજ આપી જશે બરાબર। ચલો વેચાણ કરતા પેદાશ અંગેની તમામ હવે જે વ્યક્તિ મને માલ વેચવા આવ્યો છે એને પેદાશ વિશે તો ખબર હોવી જોઈએ ને હવે સમજાવો તમારી જોડે આ પેન વેચવા આવ્યો મને ખબર આ પેન કઈ કંપનીની છે બેન હા જો આ કંપનીની છે સોરી મને ખબર નથી કે કેમલિન કંપનીની છે અને પોઈન્ટ કેટલાનો છે 2.5 નો mm છે આ કયા કલરની છે આ કાળા કલરની છે મને તો બ્લુ લાગ્યું છે બસ આ પહેલાથી ખબર હોવી જોઈએ જો તમે કોઈ માલ વેચવા ગયો છો અને સામે આડાને તમને ખબર જ નથી શું વેચવા આવ્યા છો તો કોઈ સેલ્સમેન સારો કહેવાય નહીં એટલે તમે સારા વેચાણ કરતા કદી ના બની શકો બેટા તમને સારા વેચાણ કરતા કરવા માટે તમને પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ ઓકે। ચલો વેચાણ કરતા તેના ધંધાનું પ્રતિનિધિત્વ કરે છે એટલે આ જે કંપની છે ને એને હું રિપ્રેઝેન્ટ કરું છું આ કંપનીનો માલ છે મારો માલ નથી કંપનીનો માલ છે હું વેચવા આવ્યો છું ખાલી એટલે કંપનીનો રિપ્રેઝેન્ટ કરે છે ઓકે। વેચાણ કરતા હંમેશા ઉત્સાહી હોવો જોઈએ શિસ્તબદ્ધ શિસ્તબદ્ધ એટલે કે ટાઈ વાય બૂટ લગાવીને જો જો વેચવા વાળો હોય ને બેટા તો મોટા ભાગના સેલ્સમેન તમે જોજો કોઈ ખુલ્લા બટન રાખીને નહીં આવે કાંઈ દાઢી વાળી શેવિંગ વેવિંગ બધું કરીને આવશે અને શું કરશે આમ પ્રોફેશનલ રીતે વાત કરશે હેલો મેડમ ગુડ મોર્નિંગ હાઉ આર યુ હું તમને એક વસ્તુ પ્રોડક્ટ લઈને આવ્યો છું તમને બતાવવા માંગુ છું આ પ્રોડક્ટ ખૂબ જ સારો છે જો તમે ઘરની અંદર વાસણ કે એવું બધું ધોતા હોય છે તો એમાં તમને ખ્યાલ છે ચિકાસ રહી જતી હોય છે વિમ જેલ નું નામ તમે સાંભળેલું છે આ વિમ જેલ એટલી મસ્ત છે જેમાં 100 નિમ્યુઓની શક્તિ છે આ 100 નિમ્યુઓની શક્તિ દ્વારા તમારી જેટલી પણ ચિકાસ છે જે કઢાઈમાંથી કાઢી નાખશે અને પછી તમને એક સારામાં સારું જે વાસણ તૈયાર કરી આપશે એટલે કે તમને નવા જેવું જ લાગશે બેન આની પ્રાઇસ ફક્ત 999 રૂપિયા છે પણ જો તમે 2 પેકેટ લેશો તો ફ્રેન્ડ આની બાય 1 2 અને ગેટ 1 ફ્રી છે બાય 2 1 ગેટ 1 ફ્રી છે અમારી કંપની ઓફર આપી રહી છે તો ફ્રેન્ડ તમે આ લેવા માંગશો બહુ સારું છે તમે ના હોય તો હું ડેમો કરીને પણ તમને અહીંયા બતાવી શકું છું કેટલું કન્વિન્સ કરશે બેટા તો એને ઉત્સાહી કહેવાય એને શિસ્તબંધ કહેવાય સામે વાળાને સમજાવવા વાળો બરાબર ઓકે હવે આને
વેચાણકર્તા પોતાના કાર્ય પ્રત્યે ગંભીર હોવો જોઈએ, જે એને કામ આપેલું છે એના ગંભીર, જો હું ગંભીર છું સિરિયસલી છું, બરાબર, ઓકે. વેચાણકર્તા ગ્રાહકને સમજવાની આવડત અને કળા હોવી જોઈએ, જે વેચાણ કરતા છે બેટા એને ગ્રાહકને સમજાવવાની કળા હોય છે કે ભાઈ હું જે સમજાવવા માંગુ છું તમે સમજી જાવ, હું જે આ વિમ જેલ તમને વેચવા આવ્યો છું આ કંપનીનું નામ છે, આમાં 100 નિંબુઓની શક્તિ છે ને બહુ સારું છે, તમે જોશો ને તો આમાં એસિડિક એટલું છે ને કે ચિકાસ બધી બહાર કાઢી નાખશે, બરાબર. તમે એક વખત ટ્રાય કરીને જો, નહીં હોય તો હું તમને અત્યારે ડેમો આપીને બતાવી શકું છું. અમુક લોકો નહીં કહેતા ડેમો આપે, 3 ઇડિયટ મૂવી જોયેલી છે ને, ડેમો દેખે બતાવું, બસ એવું ડેમો આપવા માટે પણ તૈયાર થઈ જાય છે બેટા, એને કહેવાય એક સારા વેચાણ કરતા, ઓન ધ સ્પોટ વેચાણ, બરાબર. તમે બદમાશ કંપની શાહિદ કપૂર ની મૂવી જોઈ હોય તો એની અંદર જયારે એ મોડલ ઉપર આવે છે એના બ્લુ કલર નો શર્ટ નું વેચાણ કેટલું કરે છે બેટા, એક સારા વેચાણ કરતા ની ટેકનિક હતી. ત્યાં બજાર કરતા વેચાણ કરતા પેદાશ ની રજૂઆત કઈક અલગ રીતે કરવી જોઈએ, જેથી ગ્રાહક ને તે પેદાશ ખરીદી શકે. જો બધા મોસ્ટ ઓફલી શું કરે છે ખબર છે, બધા પોતપોતાની રીતે અલગ અલગ નોલેજ, કોઈ પણ એક સેલ્સમેન હોય ને બેટા પોતાની રીતે પ્રેઝન્ટ અલગ અલગ રીતે કરે છે લોકો. આજે કોઈ એક વસ્તુ ને કોઈ વસ્તુ તમારા ત્યાં ખાલી ના હોય તો એક્સપેરિમેન્ટ કરજો, આ એક પેન લેજો અને તમારા ભાઈબંધ ને કેજો સામે વાળા ઘરમાં વેચીને આવે કેટલું કન્વિન્સ કરશે, પછી તમે જઈને કન્વિન્સ કરજો, અને ત્રીજાને ત્રણેયમાં અલગ અલગ ટેકનિક હશે, સમજાવવાની ટેકનિક અલગ હશે બેટા. તો બસ બજાર કરતા વેચાણ કરતા પેદાશ ની રજૂઆત કઈક અલગ રીતે કરે, કઈક રિપ્રેઝન્ટ કઈક અલગ રીતે કરે છે, લોકોને સમજાવે છે. આ પેન શા માટે જોઈએ, તમારે લખવા માટે, બાળકોને સમજાવવા માટે બહુ સારું છે. અને એક ટીચર છો તો તમારી જોડે પેન નથી તો એ સારી શોભા ના આપે. એક પેન એક ટીચર નો સૌથી મહત્વપૂર્ણ શસ્ત્ર કહી શકીએ આપણે. તો આ પેન ની કિંમત કોઈ વધારે નથી, જનરલી આ પેન 50 રૂપિયા ની અંદર જ આવે છે, પણ અમારી કંપની માર્કેટિંગ માટે આપી રહી છે તો 30 રૂપિયા ની અંદર જ આપે. તમે આ પેન લેશો તો તમારી શોભામાં વધારો થશે, આનાથી તમને શું ફાયદા થશે ને એ બતાવવાનું છે બેટા, બરાબર. તો આ બધું માર્કેટિંગ છે, એક સારા વેચાણ કરતાના શું છે લક્ષણો છે બેટા. તો બસ આ ટોપિક ને તમે જેટલું બને એટલું ક્લિયર કરશો તમારા માટે બેનિફિટ રહેશે. તો બેટા દરેક સ્ટુડન્ટ અને દરેક વેચાણ કરતા આ ટોપિક સાંભળશે અને ક્લિયર કરશે તો ડેફિનેટલી કહું છું પોતાની લાઈફમાં પણ હેલ્પફુલ થશે, એક ચોપડીના નોલેજ પૂરતું આ નહીં રહે. ઓકે, તો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાર સુધી ગુડ બાય, ટેક કેર એન્ડ બાય.